ભાવનગરમાં તાવતી વાવાઝોડાથી થયેલા નુકસાનના સર્વેને લાંબો સમય વીતી ગયો છે, તેમ છતાં સહાયની રકમ ન મળતા ખેડૂત વળતરની માંગ કરી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં તાવતી વાવાઝોડાની ભયંકર અસરના કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું હતું। જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં વાવાઝોડાએ તબાહી મચાવતા ઉનાળુ અને બાગાયતી પાકમાં નુકસાન થતા ખેડૂતોને કરોડો રૂપિયાનો ફટકો પડ્યો હતો। ખેડૂતોને વળતર ચૂકવવા સરકારે સહાય પેકેજની જાહેરાત કરી હતી, જે પછી તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરી દેવામાં આવી હતી। સરકારે હાલ 33% વધુ નુકસાન માટે હેક્ટર દીઠ અલગ અલગ સહાય પેકેજ જાહેર કર્યા હતા, પરંતુ હજી કોઈ પણ સહાય ન મળતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે। હવે તે હોમણ કેરી નાશ પામી ગઈ છે, અટોકે વાવાઝોડા આવતા અને 25 આંબા પડી ગયા છે। કોઈ વળતર હજી અતાર લગી મેલપા નથી મળ્યું, 25 દિવસ થયા છે આ ટોટે વાવાઝોડાને, તો હજી કોઈ સમાચાર નથી, સર્વે કરી ગયા છે। મારે 125 ઝાડવા લીંબુના પડી ગયા, તમામ હોઈ ગયા, પૂરા થઈ ગયા, અને 3000 થળિયા કેલના હાવ પૂરા થઈ જાય, હજી સુધી મને વળતર આપ્યું નથી। આ 26 દિવસ થયા છે, સરકાર કે આપી દીધું છે, પણ હજી અમારા ખાતામાં કે કોઈ વસ્તુની કાર્યવાહી થઈ નથી। મારી વાડીમાં 3 વીઘાની કેળ હતી, વાવાઝોડાના હિસાબે સંપૂર્ણ નાશ પામેલી છે, અને 10-15% માલ લીધો હતો, બાકીનો માલ બધો તૈયાર હતો, તો મોટી નુકસાની થયેલ હોવાથી સરકારશ્રી તરફથી અમને કોઈ પણ જાતની સહાય કે કાંઈ વસ્તુ મળી નથી। સર્વે કરી ગયા, ફોટા પાડી ગયા, અને સરકાર એમ કહે છે કે અમે તમને વળતર સૂચવ્યું, પણ અમારા ખાતામાં આવ્યું નથી, કોઈ પ્રકારની સહાય મળી નથી સરકારશ્રી જાહેરાત કરી। પણ ભાવનગર તાલુકાના તમામ ગામડાની અંદર બાગાયત પાક બિલકુલ નાશ થઈ ગયો છે, 70%થી માંડી અને 80% લગી નુકસાન થયું। સરકારશ્રીએ કાંક બીજી જાહેરાત કરી છે કે ભાઈ 33%ની અંદર લીધા નથી, પણ સરકારને અમે એવી વિનંતી ખેડૂતો દ્વારા કરીએ છીએ કે એને પણ આવરી લ્યો, અંદર બાજરી છે, તલ છે, અને સરકારે જાહેરાત કરી નાખી, એટલું બધું મોટું પેકેજ આપી દીધું, પણ હજી કોઈ પ્રકારનું ખેડૂતને સહાય આપી નથી। મારે 75 ઝાડવા લીંબુના હતા, 75 ઝાડવા હોઈ ગયા છે, હવે હજી સુધીમાં અમને કોઈ એની સહાય મળી નથી। સર્વે પણ કરી ગયા છે, જોઈ ગયા છે, પણ સરકારશ્રી એમ કહે છે કે વળતર અમે બધાને ચૂકવું છે, પણ હજી સુધીમાં અમારા ખાતામાં કોઈ વળતર પડ્યું નથી। તો જેથી કરીને સરકારને અમે એવી વિનંતી કરવી છે, જેથી કરીને અમને વહેલાહાર વળતરાનું મળે એવી અમે સરકાર પાસે આશા રાખવી છે। મારું નામ પોપટભાઈ લીંબાભાઈ ગોરી, મારે ભંડારિયા ગામમાં 4 એકરમાં કેળનું વાવેતર કરેલું હતું, તે વાવાઝોડાના હિસાબે 100-100% નુકસાન થયેલું છે, ફળ તૈયાર થયેલા હતા ને સરકારશ્રી તરફથી સર્વે કરી ગયા છે, પણ સર્વે કરી ગયા પછી કોઈ પણ જાતનું વળતર કે સુકવણું કોઈ પણ જાતનું ખાતામાં કે બેંકમાં કોઈ જગ્યાએ કે આવ્યું નથી, ને ગવર્મેન્ટ એમ કહે છે સરકાર કે એની સુકવણું કરી દીધું છે, તે સુકવણું કરવા વહેલી તકે માંગ કરી છે કે સુકવણું કરે તો ચોમાસાનું નવું વાવેતરનું કંઈક પાક એમ લઈને નિર્ભર રહી શકીએ એમ।